અબડાસા તાલુકાના નલિયા ખાતે ICDS નલિયા દ્વારા નવનિમણૂકી પામેલા ઓનલાઈન ભરતી પ્રક્રિયા દ્વારા આંગણવાડી કાર્યકર તેમજ તેડાગરની નિમણૂકી હુકમ એનાયત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નલિયાની મધ્ય આવેલ ICDS નલિયા દ્વારા નવી નિમણૂકી પામેલા ઓનલાઈન ભરતી પ્રક્રિયા દ્વારા આંગણવાડીના કાર્યકર તેમજ વર્કરોને તેડાગરોને નિમણૂકી પત્ર આપવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં અબડાસાના ધારાસભ્ય PM જાડેજાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આવેલા તમામ મહેમાનોના હસ્તે સૌપ્રથમ દીપ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ મહેમાનોનું અભિવાદન કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્યના સન્માન નાયબ કલેક્ટર શ્રી પ્રવીણસિંહ જેતાવત દ્વારા શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભાવાબા જાડેજાનું અભિવાદન માટે CDPO શ્રી સુરભીબેન ડોડિયા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી પીર તક્કીછા બાવાના સન્માન માટે CDPO શ્રી દિવ્યાબેન જોશી, અબડાસા તાલુકા પંચાયત સદસ્ય શ્રી શાસક પક્ષના નેતા મહાવીરસિંહ જાડેજા, વિપક્ષી નેતા શ્રી મહાવીરસિંહ જાડેજા, સંગીતાબેન ગોસ્વામી વગેરે પણ જોડાયા હતા. રાજકીય આગેવાન જયદીપસિંહ જાડેજા, અલી લાખા કેર વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ કચેરીના વડા નાયબ કલેક્ટર શ્રી પ્રવીણસિંહ જેતાવતના અભિવાદન માટે ડિસ્મુ બ્લોક કોઓર્ડિનેટર શ્રી રાજેશભાઈ કુકલ દ્વારા શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું. અબડાસા ઘટક 1માં 11 જગ્યાઓ માટે નિમણૂક હુકમ આપવામાં આવ્યા હતા, જ્યારે અબડાસા 2માં 17 જગ્યાઓ માટે નિમણૂક આપવામાં આવી હતી. આ કામગીરીમાં ICDS નલિયા કચેરી સ્ટાફ, CDPO સુરભીબેન ડુડિયા, CDPO શ્રી દિવ્યાબેન જોશી, મુખ્ય સેવિકા શ્રી નૂતનબેન વેદ, ઉર્મીબેન વોરા, પ્રશાંત સિજુ, પાર્થ ગોસ્વામી, શ્વેતાબેન ગેડા જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી રાજેશભાઈ ઉફલ દ્વારા કરવામાં આવ્યું હતું. આમ નલિયા ખાતે ICDS વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગરને નિમણૂકી પત્ર અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમની માંગણી હતી CDSOમાં, જે આંગણવાડીમાં બહેનોમાં જે ખાલી જગ્યા હતી એ તમામ આજ પૂરવા માટે આ પ્રોગ્રામ મૂકેલો. આ પ્રોગ્રામમાં અબડાસાના પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત સાહેબ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય તકુશા ભાવા ભાવનાબેન અને તાલુકા પંચાયતના શાસકના નેતા એવા માવીસિંહભાઈ, માવીસિંહ અકરી તેમજ તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ અલીભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી જયદીપભાઈ તેમજ આપણા પાનાળા સીટમાં ચૂંટાયેલા સંગીતાબેન અને તમામ મહાનુભાવોના વચ્ચે આ બધાને ઓર્ડર આપેલા, જેનાથી જે જગ્યા ખાલી હતી એ સારી રીતે જે બાળકોને અને જે નીતિ નિયમ પ્રમાણે જે આપવાનું છે એ સારી રીતે અપાશે અને જે ખાલી જગ્યાથી પૂરાઈ ગઈ એટલે આજે તમામ આપણા અધિકારી વચ્ચે અને પદાધિકારી વચ્ચે આ કાર્યક્રમ રાખેલો.